नमस्कार बाल मित्रों, आज આપણે રાષ્ટ્રફળ કેરીમાં ભાગ 4 માં સંખ્યાનો પરિચય પણ મેળવવાનો છે. તો સંખ્યા પરિચયમાં જો તમે તો એક અંકની સૌથી મોટી સંખ્યા, તો અહીંયા આપણે જ્યારે પહેલા ધોરણમાં હતા ત્યારે 1 2 3 4 5 6 7 8 9 હવે એક અંકની સૌથી નાની કેટલી થઈ? 1. પણ એક અંકની સૌથી મોટી કઈ થાય છે? 9. તો અહીંયા 9 તો 9 एक अंक की सबसे मोटी संख्या है અને વત્તા 1 ઉમરીએ તો પ્લસ 1 કર્યા એટલે કેટલા મળ્યા? 10. તો 10 એ શું મળે છે? તો બે અંકની સૌથી નાની સંખ્યા. સૌથી નાની સંખ્યા. હવે બે અંકની સૌથી નાની સંખ્યા 10 મળી આપણને. હવે 10 ની પછી બે અંકની મોટી સંખ્યા કઈ થાય? તો ભાઈ 10 પછી ગણીએ તો 11 પછી 11 12 13 14 20 30 40 50 60 70 80 90 100 પણ 100 એ ત્રણ અંકની રહી જાય તો એના આગળની સંખ્યા કઈ છે? તો 99. તો બે અંકની સૌથી મોટી કઈ થઈ? 99. અને પ્લસ 1 ઉમેરી તો કેટલા થશે? 100 થશે. તો 100 એ શું થયું? તો 100 એ બે અંક નહીં, અહીંયા બે અંકની સૌથી નાની મળી. તો કેટલા અંકની મળી? ત્રણ અંકની સૌથી નાની મળી. હવે ત્રણ અંકની સૌથી નાની મળી તો હવે આગળ જોઈએ કે ત્રણ અંકની સૌથી મોટી કઈ થાય? તો 100 200 300 400 500 600 700 800 900 બરાબર. 900 પછી 1000, પણ 1000 એટલે તો 4 અંક થઈ ગયા. તો 4 અંક કરતા ત્રણ અંકની સૌથી મોટી કેટલી થશે? તો ત્રણ અંકની સૌથી મોટી કેટલી થાય? 999. અને 999 માં પ્લસ 1 કરીશું તો જવાબ શું મળશે? 1000. તો 1000 મળી ગયા. તો 1000 એ કેટલા અંકની છે? તો 4 અંકની. 4 અંકની કેવી છે? નાની સંખ્યા છે. હવે 4 અંકની તો 1000, તો 1000 પછી 4 અંક પછી 5 અંકની કરીએ. તો 4 અંક પછી જો 1000 2000 3000 4000 5000 6000 7000 8000 9000 અને 10000. તો 10000 એ કેટલા અંકની થઈ ગઈ? વધી ગઈ. તો અહીંયા 10000 કરતા 9999 પ્લસ 1 બરાબર. તો 4 અંકની સૌથી મોટી કઈ થઈ? 9999. પ્લસ 1 કર્યો તો કેટલા મળશે આપણને? 10000. હવે 10000 પછી 5 અંકની વાત કરીએ. 5 અંકની સૌથી મોટી સંખ્યા, મોટી સંખ્યા લઈએ આપણે. તો મોટી સંખ્યા લેવા માટે શું કરશું? 10000. તો 10000 પછી 20000 25000 એમ કરતા કરતા આપણે આગળ જઈશું તો જોઈએ 70000 80000 90000 95000. પણ હવે 100000 ની જે છે, પણ 100000 કરતા આપણે 99999 છે એ કેટલા? 5 અંકની સૌથી મોટી સંખ્યા. પ્લસ 1 કરીશું એટલે કેટલા મળી જશે? 100000. તો 100000 એ કેવી કહેવાય? સૌથી નાની 6 અંકની સંખ્યા થાય. તો અહીંયા આપણે જોયું તો અહીંયા એક બાજુ આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા આપણે નક્કી કરી શકીએ છીએ. અહીંયા આપણે કોષ્ટક પણ જોઈ લઈએ, ફરી આ સંખ્યાઓનો કોષ્ટક લઈ લઈએ. તો ચલો, સૌથી એક અંકની મોટી કેટલી હતી? 9 વત્તા 1 ઉમેરે એટલે 10 મળ્યા. તો 10 એ કઈ મળી? તો બે બાજુ બે અંકની સૌથી નાની સંખ્યા જા બરાબર. હવે બે અંકની આ બાજુ પાછા કઈ લેશું? તો આ બે અંકની કેવી થઈ? બે અંકની સૌથી મોટી છે. પ્લસ 1 કરીશું એટલે 3 અંકની મળશે. તો 3 અંકની આ બાજુ સંખ્યા કઈ થઈ? 3 અંકની સૌથી નાની થઈ બરાબર. હવે આ બાજુ લેશું 3 અંકની તો 999. તો 3 અંકની મોટી છે પ્લસ 1 કરીશું તો 1000. તો આ કેટલા અંકની મળી? 4 અંકની સૌથી નાની મળી. હવે આપણે 9999 કરશું તો એ કેટલા અંકની છે? 4 અંકની સૌથી મોટી છે પ્લસ 1 કરીશું એટલે કેટલા? 10000 મળશે. તો 10000 એ 5 અંકની. તો આ રીતે આપણે 100000 સુધીની સંખ્યાઓ આપણે શીખી શકીએ છીએ. તો આ આપણે બે અંકની એક અંકની સૌથી મોટી, બે અંકની સૌથી નાની, બે અંકની સૌથી મોટી, ત્રણ અંકની સૌથી નાની, ચાર અંકની સૌથી મોટી, તો 5 અંકની સૌથી નાની. તો નાની અને મોટી સંખ્યાઓ કઈ કહેવાય તે અહીંયા હું એક પુસ્તક ફરી પણ બનાવું છું, એ ધ્યાનમાં રાખવાનું છે તમારે. અને એના આધારે આપણે નક્કી કરવાનું છે કે કઈ સંખ્યા કઈ બાજુ કઈ મળે છે, એ આપણે આ પુસ્તકના આધારે ધ્યાન આપીશું તો આપણને 100% આવડી જશે. અહીંયા આપણે લખી દઈએ છીએ 9 + 1 = 10.
तो आ बाजू जे संख्याओ मळे छे केवी मळे छे नानी आ जे संख्या એટલે કેવી છે બધી મોટી સંખ્યાઓ આવ્યા પણ અંક ખાસ રાખ કેટલા અંકની છે એક જ તો એક મોટી છે આ કેટલા અંક છે બે એ બે નાની સંખ્યા છે બરાબર 99 + 1 તો કેટલા 100 મળશે બરાબર પછી 999 + 1 કેટલા મળશે 1000 મળશે હવે અહીંયા 9999 + 1 તો 10000 મળશે હવે 10000 એટલે 99999 + 1 = 100000 મળશે બરાબર તો આ રીતે આપણે આ બાજુ જે સંખ્યાઓ મળે છે એ બે અંકની સૌથી નાની ત્રણ અંકની સૌથી નાની ચાર અંકની સૌથી નાની પાંચ અંકની સૌથી નાની છ અંકની સૌથી નાની જ્યારે આ બાજુ એક અંકની સૌથી મોટી બે અંકની સૌથી મોટી ત્રણ અંકની સૌથી મોટી ચાર અંકની સૌથી મોટી અને પાંચ અંકની સૌથી મોટી સંખ્યાઓ આપણે મેળવી લીધી હવે આપણે વાત કરવાની છે સ્થાન કિંમતની તો અહીંયા તમને કોષ્ટક બાજુમાં મેં દોરેલો છે બરાબર એના આધારે આપણે સંખ્યાની સ્થાન કિંમત શીખવી હોય તો શીખી શકીએ છીએ તો જોઈએ આપણે સૌથી પહેલા નાના ઉદાહરણ લઈ અને મોટા ઉદાહરણ તરફ જઈશું લાખ સુધીના પછી 10 લાખ સુધીના ઉદાહરણ પર જઈએ તો આપણને ખ્યાલ આવશે અહીંયા હું ઉદાહરણ લખું છું કોઈ સંખ્યાનો અને એની સ્થાન કિંમત મારે નક્કી કરવી છે તો અહીંયા જુઓ ધારો કે પહેલા હું અહીંયા સ્થાન કિંમત લખું છું ખાલી 9 એક અંકની સંખ્યા લીધી હવે આપણે ખબર છે કે એક અંક એટલે ક્યાં તો 9 તો 9 નું સ્થાન ક્યાં છે એકમના સામે છે એટલે એની એ જ સંખ્યા થશે એટલે 9 ની સ્થાન કિંમત લખી હોય તો 9 ની સ્થાન કિંમત કેટલી આવશે 9 જ મળે છે હવે બે અંકની એના આધારે ચલો હવે 29 લખ્યા મેં અથવા 29 ને પણ બીજી સંખ્યા લખીએ આપણે ધારો કે 25 લખે બરાબર તો અહીંયા 25 ની સ્થાન કિંમત નક્કી કરવી છે તો આ તો 9 ની કરી હવે 25 ની તો એકમ દશક તો એકમના સ્થાને 5 છે હવે દશકના સ્થાને 2 છે બરાબર તો આ મેં એકમના સ્થાને લખી દીધું છું 5 અને દશકના સ્થાને કેટલા લખ્યા છે મેં 2 હવે એની સ્થાન કિંમત નક્કી કરીએ ચલો 5 ની તો 5 જ છે + 10 2 એટલે 2 ની સ્થાન કિંમતમાં 20 મળશે તો 20 વત્તા 5 બરાબર કેટલા થયા 25 તો એમ પૂછે કે મેં 2 ની સ્થાન કિંમત કેટલી છે અને 5 ની તો 5 ની 5 અને 2 ની કેટલી થશે 20 થશે તો આ રીતે આપણે સ્થાન કિંમત લખી શકીએ છીએ હવે આપણે જોઈએ દરેક સ્થાન કિંમત આપણે નક્કી કરીએ તો ચલો આપણે મોટી સંખ્યા લઈએ 3 અંકની લઈએ 435 હવે આની સ્થાન કિંમત લખવાની કીધી તમને કે ભાઈ 435 ની સ્થાન કિંમત લખો ચલો એકમના સ્થાને કેટલા છે 5 દશકના સ્થાને 3 અને 100 ના સ્થાને 4 હવે એને સ્થાન કિંમતના આધારે સંખ્યા નક્કી કરીએ તો ચલો 5 તો 5 ના 5 ચલો 3 ની સ્થાન કિંમત કેટલી થાય તો 3 દશકના સ્થાને છે તો ગુણ્યા 5 ગુણ્યા 1 3 ગુણ્યા 10 અને 4 ના સ્થાને 100 છે તો 100 હવે બરાબર સ્થાન કિંમતના જવાબો મેળવી લઈએ આપણે તો તરત જ આપણને સંખ્યા રેખા સ્થાન કિંમત પહોંચીકા પહોંચ ચલો 3 ની 10 તરી 30 ચલો 100 ના સ્થાને છે 4 400 તો દરેક ની સ્થાન કિંમત આપણે સરળતાથી નક્કી કરી શકીએ હવે 3 અંકની હવે 4 અંકની ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ અહીંયા 5 લગાવી દો અથવા 6342 હવે દરેક ની સ્થાન કિંમત લેવી છે કે ભાઈ 6342 તો આપણે જોડે કોષ્ટક હોય તો સરળ રીતે આપણે દરેક ને પહેલા એનો સ્થાન નક્કી કરી દેશું ચલો એકમ તો એકમ ના સ્થાને 2 દશક દશક ના સ્થાને 4 ચલો 100 ના સ્થાને 3 અને 1000 ના સ્થાને 6 હવે આપણે ખબર જ છે કોષ્ટકમાં આપણને દરેક ને સ્થાન કિંમત લખી દઈએ ચલો 2 ની સ્થાન કિંમત 2 જ થશે વત્તા ના વત્તા ચલો 10 ની 10 4 ની સ્થાન કિંમત કેટલી થશે 40 વત્તા 3 ની સ્થાન કિંમત કેટલી થશે 300 અહીંયા 6 ની 1000 ના સ્થાને છે હવે આપણે એમ માની લઈએ કે ભાઈ 40 કઈ રીતે આયા 300 કઈ રીતે આયા તો પણ આપણે ગણતરી કરી શકીએ ચલો 2 ની સ્થાન કિંમત તો 2 વત્તા ના વત્તા અહીંયા 4 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 100 હવે ચલો આ બાજુ 6 ગુણ્યા 1000 તો અહીંયા આપણને જવાબ શું મળે અહીંયા 6000
આની સાંકી પર તો જવાબ શું મળશે 300 વત્તા 40 અને વત્તા 2 બધાનો સરવાળો કરીશું તો આપણે દરેકની સાંકી કિંમતના આધારે જવાબ આપણે મેળવી કોષ્ટક હોય તો સરળ રીતે આવે 6342 અને આની સાંકી કિંમત મૂકી દે ચલો ભાઈ 2 ની 2 ચલો ભાઈ 3 ની અથવા તો દરેક એકમ લખી લો તમે દરેક એકમ લખી દો ચલો ભાઈ 2 4 3 અને 6 તો 2 ની સાંકી કિંમત 2 રહેશે 4 ની 40 થશે 3 ની 300 થશે અને 6 ની 6000 થશે સરવાળો મળી જશે આપણને તો કેટલો 6342 તો દરેકની સ્થાન કિંમત આપણે નક્કી કરી શકીએ છીએ હવે આપણે 4 અંકની જગ્યાએ આગળ કે 5 અંકની લઈએ લાખમાં લઈએ કે ભાઈ 563296 બરાબર તો અહીંયા એકમ દશક સો હજાર 10000 અને લાખ તો સૌથી પહેલા આપણે શું કરીશું દરેકનું પહેલા તો સ્થાન નિશ્ચિત કરી દેશો આપણા જોડે કોષ્ટક છે એટલે આપણે કોષ્ટકના આધારે સરળ રીતે આપણે એની ગણતરી કરી શકીએ ચલો એકમના સ્થાને 6 મૂકી દીધા ચલો વત્તાના વત્તા ચલો દશકના સ્થાને 9 છે તો 9 ગુણ્યા 10 કરી દેશું વત્તાના વત્તા પ્લસ ઉમેરવાના છે પ્લસ 100 ના સ્થાને 2 છે તો 2 ગુણ્યા 100 ચલો હવે 1000 ના સ્થાને 3 છે તો 3 ગુણ્યા 1000 બરાબર ચલો 10000 ના સ્થાને કેટલા છે 6 તો 6 ગુણ્યા 10000 બરાબર અને નીચે છેલ્લે 5 લાખ 5 ગુણ્યા 1 લાખ બરાબર હવે આપણે દરેકની સ્થાન કિંમત લખવી હોય ચલો 6 ની 6 થશે આની કેટલી થશે વત્તા 90 થશે આની કેટલી થશે 200 થશે વત્તા વત્તા અહીંયા 3000 થશે વત્તા વત્તા અહીંયા 6 60000 થશે બરાબર અને વત્તા વત્તા અહીંયા 5 લાખ થશે મળી ગઈ દરેકની સ્થાન કિંમત હવે તમે આખે આખી સંખ્યા લખી ફરી કે ભાઈ દરેકની સ્થાન કિંમત આર્થિક કોષ્ટક હોય તમારા જોડે કોષ્ટક મોટો હોય તો મૂકી અને તમે ગણતરી કરી શકો છો ચલો 563296 ચલો 6 ની સ્થાન કિંમત 6 9 ની કેટલી છે ભાઈ તો આપણે આ જે કોષ્ટક બનાવ્યો અહીંયા બનાવો તો પણ બને છે કે ભાઈ 10 6 ના તો 6 જ મળશે 10 નો 90 મળશે દશકના સ્થાને જે ચલો 2 2 ની સ્થાન કિંમત 2 ગુણ્યા 100 કરીશું બરાબર 200 મળશે ચલો 3 1000 ના સ્થાને છે તો 3 ગુણ્યા 1000 કરીશું તો 3000 મળશે બરાબર ચલો 6 10000 ના સ્થાને છે તો 6 ગુણ્યા 10000 તો 60000 મળશે અને 5 બરાબર 5 ગુણ્યા લાખ ના સ્થાને છે બરાબર 1 લાખ તો બરાબર 5 લાખ મળશે આપણને તો દરેકની સ્થાન કિંમત મળી ગઈ અને ટોટલ સરવાળો એનો મારશો તો 5 લાખ 63296 મળી જાય છે આમ આપણે બે અંકની લઈ કેટલા અંકની બે અંકની લઈ એક અંકની મતલબ કે અહીંયા એક અંકની સંખ્યા સ્થાન કિંમત મેળવી હોય બે અંકની મેળવી હોય ત્રણ અંકની મેળવી હોય ચાર અંકની કે પાંચ ચાર અંકની કે પછી પાંચ અંકની કે છ અંકની જો કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત મેળવી હોય તો એના માટે જો આપણને એકમ દશક 100 હજાર 10000 લાખ 10 લાખ સુધીનો જો ઓઠો આપણને મળ્યો હોય તો આપણે સરળ રીતે આ કોષ્ટકના આધારે કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત મેળવી શકીએ હવે આપણે માની લે કોષ્ટક આપણા જોડે હાજર છે નહીં પણ આ કોષ્ટક આપણને મળ્યો થઈ ગયો બરાબર હવે મળ્યો થયા પછી કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત શોધવાની કીધી હોય ચલો હવે કેટલીક સંખ્યાઓ લઈ લઈએ અને એના ઉદાહરણો લઈ લઈએ તો આપણને ખ્યાલ આવશે ચલો પહેલું એક ઉદાહરણ લઈ લઈએ કે 2000 296720 હવે આમાં તમને એમ કીધું હોય કે ભાઈ ખાલી માત્ર 7 ની સ્થાન કિંમત લખો બધી સંખ્યાને લખવાની કીધી નથી પણ આપણો કોષ્ટક ઉંડર એકમ દશક 100 તો 100 ના સ્થાને છે ભાઈ તો 100 7 ગુણ્યા 100 બરાબર 700 એકદમ સરળ રીતે આપણે એની સ્થાન કિંમત લખી શકીએ છીએ માની લો કે તમને એવું ઉદાહરણ આપેલું હોય એક જ સંખ્યામાં બીજું ઉદાહરણ લઈએ આપણે ધારો કે 45,962 હવે એમાં એમ કીધું હોય કે 6 ની સ્થાન કિંમત લખો અને 5 ની પણ સ્થાન કિંમત લખો બરાબર અને ઘણીવાર એવું ઉદાહરણ આવે આપેલ સંખ્યાની સ્થાન કિંમત લખો ચલો બે ઉદાહરણ લઈ લઈએ એક બીજું ઉદાહરણ આ બાજુ લઈ લઈએ કે 4 46,000
तो सरल रीते आपणे कोई पण संख्यानी स्थान किंमत कीधी होय के आपेल संख्याना तमाम अंकोनी स्थान किंमत कीधी होय तो आपणे जे रीते आपणे लाख सुधी शक्या 10 लाख करोड सुधी के तो पण आपणे जो कोष्टक मूडो होय तो सरल रीते आपणे एनी स्थान किंमत लखी शकीए छे बराबर। अने बीजी वस्तु के ज्यारे एनो सरवाळो मेळवानो होय त्यारे याद राखवानुं के हमेशा एकम दशक सौ नो सरवाळो थाय हजार दस हजार नो थाय अने लाख ने दस लाख नो करोड़ अने दस करोड़ नो सरवाळो थशे तो कोई पण संख्या में आपणे भूल पड़शे नहीं। हवे आपणे बाळ मित्रों केटलाक पीडीएफ द्वारा केटलाक आपणे उदाहरण आपीशुं तमने अने एनुं आपणे उदाहरण द्वारा तमारे ए दरेकनी संख्यानी स्थान किंमत लखवानी रहेशे।